નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં આવે ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન જે કરે છે અપર ટુ લોવર આવે ત્યારે, લોવર ટુ અપર જાય ત્યારે ઉર્જાનું જે અવશોષણ કરે. તો એ સમીકરણ દ્વારા છે આપણે આ લેક્ચરમાં સમજીશું. તો હાઇડ્રોજન રેખાવર્ણ પરની સમજૂતી એનર્જીના સેન્સમાં, એમાં સમજીએ છીએ આપણે એનર્જીના સેન્સમાં. આ લેક્ચરમાં આપણે એમનું જે સમીકરણ છે એના આધારે છે આપણે સમજીશું. તો આપણે પેલું સૂત્ર જે છે એ તમને ધ્યાનમાં છે, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ EF માઇનસ EI. તો ડેલ્ટા E તમને ધ્યાનમાં છે, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, આવું એક સૂત્ર આપણે આગળ જોયું. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ Z સ્ક્વેર N સ્ક્વેર F. ધ્યાનમાં આવ્યું કે ઝેડ સ્ક્વેર એન સ્ક્વેર એફ માઇનસ ઝેડ સ્ક્વેર એન સ્ક્વેર આર. આ રીતનું કંઈક આપણું સૂત્ર છે રહેલું છે, તો એના આધારે આપણે આ પ્રકારે છે સૂત્ર તારવી શકીએ. કોન્સ્ટન્ટ જે કોન્સ્ટન્ટ જે છે એ બે ઝેડ સ્ક્વેર ને કોમન કાઢીએ, વન અપોન n સ્ક્વેર f માઇનસ 1 અપોન n સ્ક્વેર r, 1 અપોન n સ્ક્વેર f માઇનસ 1 અપોન n સ્ક્વેર i જે છે એ છે આપણે તારવી શકીએ. કોઈ પણ ઇલેક્ટ્રોન હશે એ પડીકાના સ્વરૂપમાં એટલે કે આ પ્રકારે છે ઉર્જા આપશે. ઇલેક્ટ્રોન છે એ ઉર્જા આપશે, કયા પ્રકાર પડીકા સ્વરૂપમાં છે એ ઉર્જા છે એ આપશે. ધ્યાનમાં એવું એટલું કે ઇલેક્ટ્રોન જ્યારે હાયર ટુ લોવર, બરોબર, હાયર ટુ લોવર, તો આ તમને ધ્યાનમાં તમારે બુકમાં આપેલું છે હાયર ટુ લોવર જાય એ કે અનુક્રમે હાયર માંથી લોવર છે બાદ થાય, તો એ પ્રમાણે સૂત્ર છે ઉર્જા જે ઉત્સર્જન કરે છે પડીકા સ્વરૂપે ઉર્જા ઉત્સર્જન. વેવ નંબર શોધવા માટે છે એ આપણે આ રીતના લખી શકીએ, તો 1 અપોન n i માઇનસ 1 અપોન n f, આ રીતનું જે આપણું સૂત્ર છે રહેલું છે શેના માટે, તો કે વેવ નંબર. તો ડેલ્ટા e ની વેલ્યુ આપણને ધ્યાનમાં છે 2.18 × 10⁻¹⁹ જૂલ, 2.18 × 10⁻¹⁹
जूल અને h ની વેલ્યુ પણ ખબર છે આપણને 6.624 10 ની માઈનસ 24 ઘાત જૂલ 24 ઘાત સોરી
तो आरितना हाइड्रोजन रेखा वर्ण पर से छे एमा जे रहेलु छे ये अपने एना आधारे छे ऊर्जा अने एना वेव नेचर ने कारणे जे तरंग संख्या मळे एनी छे आपणे समजूती જોઈએ ત્યાર પછી આ નમૂનાની કેટલીક ખામીઓ છે રહેલી હતી તો એ ખામીઓ છે આપણે જોઈએ તો જે બોહરનો જે પરમાણુ નમૂનો હતો એ અત્યાધુનિક સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ તો એ અત્યાધુનિક સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ થી જે છે એ સૂક્ષ્મ લેવલ હાઇડ્રોજન વર્ણપટ છે એ ડબલેટ અવસ્થામાં એટલે કે કોઈ તમને લેવલ આવી મળે છે તો જે સૂક્ષ્મ લેવલ ઉપરના છે રચના છે એ સમજાવવામાં છે અસમર્થ હતો એટલે પહેલી ખામી એની કંઈક આવી કે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા જે સૂક્ષ્મ લેવલ જે ગોઠવણી જે થવી જોઈએ જે રચના છે તમને ધ્યાનમાં આવી જોઈએ એ થતી ન હતી એ ઉપરાંત તે અન્ય હાઇડ્રોજન વર્ણપટ છે એ અન્ય તત્વના વર્ણપટથી છે એ સમજાવવામાં અસમર્થ હતો બરાબર અન્ય તત્વના જે કઈ વર્ણપટ છે એ કઈ સમજાવી શકાતું નહોતું તો પહેલી ખામી છે એની એ રહેલી હતી બીજી ખામી જે હતી એ બીજી ખામીમાં એવું કહે છે આપણને આ ઉપરાંત તે દ્રવ્ય જે છે એ અણુ સોરી અણુ બનાવવાની પરમાણુમાંથી અણુ બનાવવાની રચના વિશે જે છે એ સમજાવી શકતો ન હતો એટલે એમની જે નમૂનાની ખામી હતી એના કારણે છે એ અમુક જે કઈ પ્રાપ્ત કથનો હતા કે અમુક જે કઈ ધારણાઓ હતી એ સમજાવી શક્યો નહીં ત્યાર પછીનો મુદ્દો જે છે એ દ્રવ્યની દૈત વર્તણૂક દ્રવ્યની દ્રૈત વર્તણૂક જે છે એટલે શું દ્રવ પ્રોગ્લી નામના સાયન્ટિસ્ટે દ્રવ્ય વિશે છે એમ કીધું કે ભાઈ દ્રવ્ય છે એ તરંગ પ્રવૃત્તિ તરંગ પ્રવૃત્તિ અને કણ પ્રવૃત્તિ બે છે ધરા દ્રવ્ય જે છે એ તરંગ અને કણ તરંગ અને કણ પ્રવૃત્તિ છે સૂત્ર જે સૂત્ર છે એ આ પ્રકારે છે રહેલું છે લેમડા તરંગ લંબાઈ લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમવી અપોન એચ અપોન પી તો લેમડા જે છે એ શું છે તરંગ લંબાઈ એમ છે એ કણનું દળ વી છે એ વેલોસિટી વેગ સોરી કણનું દળ લેમડા તરંગ લંબાઈ છે ત્યાર પછી જે છે એ એમ કણનું દળ અને વી છે એ વેગ છે રહેલો છે કણનું દળ અને વી છે વેગ છે આ એ લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ વી ઇઝ ઇક્વલ ટુ એચ પી એચ અપોન પી એ જે છે એ સૂત્ર છે આપ્યું દ્રવ બ્રોગલી જે છે આપ્યું તો એને દ્રવ્ય વિકિરણની જેમ વિકિરણ જે છે કણ પ્રવૃત્તિ અને તરંગ પ્રવૃત્તિ બંને ધરાવે છે એને દ્રવ્ય વિશે છે એ પોતાના પ્રાપ્ત કથનમાં છે આવી તો એને વિકિરણ ફોટોનને જેમ ફોટોનને જેમ વેગમાન અને તરંગ લંબાઈ ગુણધર્મ છે તો ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ છે એવું એને આ સમીકરણ ઉપરથી છે એને તાર કે વિકિરણ જે છે ફોટોન જે છે એને દ્રવ્ય વેગમાન અને તરંગ લંબાઈ છે એમ ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ છે એવું એને આ પોતાના પેલામાં પોતાના નિયમમાં છે કીધું પોતાના એક્ઝામ્પલમાં જે કાંઈ પણ એમાં કીધું
तो द्रव्यमान लंबाई तो p जैसे है ना ये वेगमान से है ना જોઈ શકીએ છીએ આવર્તન છે જોઈ શકીએ છીએ સૂક્ષ્મ લેવલ ઉપર છે એની રચના છે જોઈ શકીએ છીએ તો દળમાં જે કણ જે છે જે ઓછા દળ ધરાવે છે એની તરંગ લંબાઈ છે આપણે નોટ કરી શકીએ છીએ વધારે તરંગ લંબાઈ સોરી વધારે દળ ધરાવતા જે કઈ પદાર્થ દ્રવ્ય છે એની તરંગ લંબાઈ છે આપણે જોઈ શકતા નથી કે ડિટેક્ટ થઈ શકે તો એ જે છે બરાબર કે જે વધારે તરંગ લંબાઈ ધરાવે છે અરે સોરી વધારે દળ ધરાવે છે એમની તરંગ લંબાઈ ડિટેક્ટ થતી નથી ઓછા તરંગ ઇલેક્ટ્રોન જે છે ઓછા દળ વાળા છે તો એમનું જે છે એ તરંગ લંબાઈ છે ડિટેક્ટ થઈ છે તો એ છે આધારે આ જ નિયમના આધારે છે એને ત્યાં એની લેમ્ડા જે છે વેવલેન્થ જે છે આપણને ત્રણ બરાબર તો આ તો દ્રવ્યની રેત વર્તન કહે છે ત્યાર પછી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ છે એ આપણે ટોપિક જોઈએ બે વખત તમે નોટ કરો છો એક વખત લંબાઈ તમે માપી 50000 મીટર બરોબર એક વખત તમે માપપટ્ટી લઈને તમે રોડ માપવા નીકળ્યા અથવા તો કોઈ એવું મતલબ લંબાઈ માપી તો 50000 મીટર છે થઈ બીજી વખત લંબાઈ માપો છો ત્યારે 50000 2 મીટર થાય છે તો 50000 ની સામે જે 2 મીટર છે એ કેવું છે તો કે નગણ્ય છે કેવું છે નગણ્ય કે એની વેલ્યુ જે છે એટલી બધી નથી કે એ છે એ ડિફાઈન મેટર કરે બરાબર એટલી તો એરર છે કોઈ પણ રીતના આવતી જ હોય છે ધ્યાનમાં એવું કે 50000 મીટર તમે એક વખત નોટ કરો છો બીજી વખત છે 50000 બે આવે છે અથવા તો એક આવે તો એ 50000 ની સામે માઇનોર છે એ નગણ્ય છે બરાબર તો એવી જ રીતના એક લાકડી માં એક લાકડીનો ટુકડો લઈ તેની વખત માપો
ત્યારે 10 mm થાય છે બરાબર કેટલી થાય છે 10 અને બીજી વખત માપ ત્યારે 11 mm એક કેસ એવો છે 50000 અને 50000 50000 બે એક કેસ એવો છે કે જેમાં 10 એક લાકડીનો ટુકડો તમે લીધો એને તમે 10 mm છે શરૂઆતમાં માપો ત્યારે 10 mm છે પછી માપો ત્યારે 11 તો જે 11 mm છે એમાં 1 જે વધ્યો એ મેટર કરે છે 1 છે એ કેવો છે એ મેટર કરે છે ઓલું તો બહુ વાસ્ટ મૂલ્ય છે તો એ મેટર કરશે નહીં પરંતુ અહીંયા જે છે એ 1 છે એ 1 વધ્યો પણ એ વધારે ગણાશે 10 ની સામે 1 જે વધ્યો 1 મીટર 1 mm તો એ વધારે ગણાશે તો ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે જે ઇલેક્ટ્રોન જે છે એની પોઝિશન છે એ જાણી એક્ઝેક્ટ પોઝિશન છે જે છે એ જાણી શકાતી નથી શા માટે તો કે ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન કઈ રીતના કે ભ્રમણ કરે એ તો કઈ ધ્યાનમાં જ નથી બરોબર તો ઇલેક્ટ્રોન નું પોઝિશન માનો કે આપણે ડેલ્ટા એક્સ કીધું શું કીધું ડેલ્ટા એક્સ બરોબર તો ડેલ્ટા એક્સ કીધી ઇન્ટુ આપણે તમને કઈક આવું સૂત્ર આપ્યું છે ડેલ્ટા ટી is equal to h c so h upon 4 pi h upon so I put 4 pi square તો તમને આ જ તમને ખોટું મળે છે ડેલ્ટા x જ તમને ખોટો મળે છે તો તમે એનું સ્થાનની ગણતરી તમે સ્થાનની પ્રિડિક્શન છે કરી શકવાના નથી સ્થાનની પ્રિડિક્શન છે થાશે નહીં એટલે આ એટલું જે છે આટલો પોર્શન જેટલી ભૂલ તો એમાં રહેલી જશે બરોબર જો ડેલ્ટા x ખોટો મળે આ જ ખોટો મળશે તો એ તમે જાણી શકશો નહીં તો ઇલેક્ટ્રોન ની શક્યતા ક્યાંથી મળે છે અવકાશમાં એ જો માની લો કે આપણે કેન્દ્ર છે બરોબર અહીંયા આપણે આ વસ્તુ તો તમે એક ટાઈમ નોટ કરો છો કે માની લો કે 11 વાગે ઇલેક્ટ્રોન છે અહીંથી નીકળે છે બરોબર આ ભ્રમણ કરે છે એમાંથી આ 11 વાગે અહીંયા નીકળે છે તમારો પરફેક્ટ પ્રિડિક્શન છે પરફેક્ટ પ્રિડિક્શન છે કે ભાઈ એટલા ઝોનમાં આ 11 વાગે નીકળે છે પછી એટલા ઝોનમાં ક્યાં છે એ પાછી નથી ખબર પડે તમને ધ્યાનમાં આવે માની લો કે બીજો પોઈન્ટ એવો તમને કે ભાઈ 11 બીજા ટાઈમે અહીંયા નીકળે છે ત્રીજા ટાઈમે અહીંયા નીકળે છે તો એક્ઝેક્ટ સ્થાન આપણને મળતું નથી તો એક વિસ્તાર છે એ નક્કી કરીએ છીએ કે ભાઈ આટલા વિસ્તારમાં છે એ હોઈ શકે બરોબર એટલા વિસ્તારમાં શું હોઈ શકે ક્યારેક આપણે જંગલવાળા વિસ્તારમાં કેમ કેમ જતા હોય તો અમુક એવા ઝોન હોય કે ગાડી ધીમે કહો આગળ જંગલી પ્રાણીઓનો ભય છે બરોબર કે એવો એક ઝોન હોય કે જ્યાં છે એની પ્રિડિક્શન ધારણા કરેલી હોય કે આ જગ્યાએથી છે જંગલી પ્રાણીઓ છે જતા હોય આગળ નદી હોય કે એવું કંઈ તો એક ઇલેક્ટ્રોન જે છે એ આ ઝોનમાં છે એ આવી શકે છે પણ આમાં કે કેટલા પોર્શનમાં છે કેટલા પ્રમાણમાં છે એ જે છે એ કઈ નક્કી કરી શકીએ નહીં પરંતુ આટલું પ્રિડિક્શન તમારી બરોબર છે કે ઇલેક્ટ્રોન જે છે એ એટલા પોર્શનમાં છે રહે છે એટલા વાગે છે એટલા પોર્શનમાં છે તો એ પ્રિડિક્શન કરવી કે ઇલેક્ટ્રોન અહીંયા જ છે એવી પ્રિડિક્શન કરવી જ અશક્ય છે તો આના માટે કયો કન્સેપ્ટ લેવા તો કે ઓર્બિટલ જો કન્સેપ્ટ આવ્યો ઓર્બિટલ એ જ તો કેન્દ્રની આસપાસની જગ્યા જ્યાં ઇલેક્ટ્રોન મળવાની શક્યતાઓ રહેલી છે ઇલેક્ટ્રોન મળવાની શક્યતાઓ રહેલી છે કેન્દ્રની આસપાસની
જગ્યા જ્યાં ઇલેક્ટ્રોન મળવાની શક્યતાઓ છે રહેલી છે કે જે વધારે છે શક્યતાઓ છે એ વધારે વધારે છે એને શું કહેવાય ઓર્બિટલ તેને ઓર્બિટલ છે ઇલેક્ટ્રોન છે મળી આવવાની સંભાવના છે રહેલી છે બરોબર તો આને જે છે એ ઓર્બિટલ જે છે કહેવામાં આવે શું કહેવાય ઓર્બિટલ છે કહેવામાં આવે તો ઓર્બિટ અને ઓર્બિટલ એમાં બંનેમાં ચેન્જ છે બંનેમાં ફેર છે તો ઓર્બિટ કોને છે તો આ જે રચના છે રાઉન્ડ જે છે આ રચના તો એને શું કે ઓર્બિટ કે છે શું ઓર્બિટ બરોબર આ કેમ ઓર્બિટ આ જે છે કે ઓર્બિટ છે કેવાય તો આટલો વિસ્તાર એવો છે કે જે આ બધા બધા બોક્સ છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે શક્યતાઓ છે અવકાશમાં છે રહેલી છે આ જે છે તો એક રેન્ડમ જે છે એ આપણને જોવા મળે છે બરોબર તો એ છે ઓર્બિટ ત્યાર પછી બીજો એક મુદ્દો તમને ધ્યાનમાં આવ્યો ધ્યાનમાં આવેલા માટે કે કોઈ પણ ઓર્બિટલ હોય કોઈ પણ ઓર્બિટલ હોય તો એમાં બે જ પરમાણુ બે જ ઇલેક્ટ્રોન છે જોવા મળશે દરેક ઓર્બિટલમાં કોઈ પણ ઓર્બિટલ બે જ ઇલેક્ટ્રોન ઓર્બિટલ કયા પ્રકારની હોય તો s છે p છે d છે f છે g છે પરંતુ આપણે જે છે અભ્યાસ છે ફક્ત s p d એમાં df ની આપણે પૂર્ણત અભ્યાસ છે કરવાનો નથી આપણે s p d મોસ્ટ ઓફ જે છે s p d સુધી છે આપણે અભ્યાસ છે કરવાનો છે આખી વસ્તુ છે ધ્યાનમાં કે કેન્દ્રની આસપાસની જગ્યા જ્યાં ઇલેક્ટ્રોન મળવાની શક્યતાઓ રહેલી છે તેને ઓર્બિટલ કહેવાય બરોબર ઓર્બિટલ છે તો માની લો કે પેલું બોક્સ આપણે કીધું કે ઓર્બિટલ કે ભાઈ એટલો ઝોન છે આ કેન્દ્ર આ એટલો ઝોન છે આમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ છે રહેલી છે બરોબર અને કોઈ પણ ઓર્બિટલ છે એમાં માત્ર ને માત્ર બે જ ઇલેક્ટ્રોન આવશે કેટલા આવશે બે ઓર્બિટલમાં બે ઇલેક્ટ્રોનની વાત કરું છું હું ઓર્બિટલમાં કોઈ પણ ઓર્બિટલમાં બે જ ઇલેક્ટ્રોન છે આ હવે ઈ બે ઇલેક્ટ્રોન કે તમે આમ બોક્સમાં દર્શાવ્યો બરાબર વિરુદ્ધ સ્પિનમાં સેમ સ્પિન ક્યારે નહીં થાય એટલે જે આ રીતના ઇલેક્ટ્રોન છે એ ક્યારે હશે નહીં બરાબર તો આ રીતના છે બોક્સમાં પણ જે આપણે દર્શાવી છે તો ઇલેક્ટ્રોન જે છે એ ધરી પર પણ ફરે છે અને કેન્દ્રની આસપાસ પણ ફરે છે તો એને શું કહેવાય સ્પિન કહેવાય શું કહેવું સ્પિન કહેવાય કેન્દ્રની આસપાસ પણ ફરે છે અને પોતાની ધરી પર પણ છે એ ફરે છે તેને સ્પિન કહેવાય તો એ સ્પિન જે છે આ એકબીજાથી કેવી છે તો કે વિરુદ્ધ સાઈડ ગોઠવાયેલી છે આ રીતના બોક્સમાં છે આપણે દર્શાવી શકીએ તો આ રીતના તમને ધ્યાનમાં આવ્યું આખી કક્ષા જે છે એ સોરી ઓર્બિટલ જે છે એ આ રીતના હોય છે એનો શેપ પણ જોઈ લો sp df જે છે એનો આપણે શેપ જોઈએ માની લો કે આ s છે તો એની રાઉન્ડ છે પછી p છે sp df માંથી આપણે p લીધી તો p જે છે એની ડમ્બેલ આવે પછી d s p d તો ડમ્બેલ છે તો d ની છે ડબલ ડમ્બેલ
બેમાં બેમાં સેટ થાય તો એમાં જો ઇલેક્ટ્રોન માત્ર માત્ર બે દેશે કા તો બેમાં છે કા તો બેમાં છે બરોબર ઓર્બિટલ માં માત્ર તમારે બે જ ઇલેક્ટ્રોન છે સેટ કરવાના આગળ આપણે ઇલેક્ટ્રોન ફિલિંગ નો જે કઈ રૂલ છે છે ઇલેક્ટ્રોન કઈ રીતના ફિલ કરવા ત્યારે છે વધારે આપણે ડીપ માં છે આના વિશે અભ્યાસ છે કરીશું ત્યાર પછી એફ જે છે એની તો આપણે કઈ ચર્ચા કરવાની છે નહીં પરંતુ દોરી તમને બતાવું છું કે માની લો કે કોઈ એક સ્પેસિફિક ઝોન જે છે એમાં ઇલેક્ટ્રોન છે એ તમે એમાં જે મળવાની શક્યતા હોય છે ને એને ઓર્બિટલ તરીકે છે દર્શાવે ત્યાર પછી છે અનિશ્ચિતતાનું મહત્વ તો અમુક સમય પછી તે
પદાર્થ તે કણ છે ઇલેક્ટ્રોન છે ક્યાં હશે એની છે માહિતી છે ચોક્કસ આપણને મળી શકે કે ભાઈ માની લો કે કોઈ એક ચોક્કસ જે છે એ પદાર્થ જે છે એ એક એનો વેગ છે એટલો છે કોઈ એક વ્યક્તિ છે બાઇક લઈને જાય છે એની સ્પીડ છે આટલી છે બરોબર એનું સ્થાન આટલી મિનિટે અને આટલી સેકન્ડ અહીંયા હતું તો આટલી સ્પીડ થી જાય છે કોન્સ્ટન્ટ સ્પીડ થી તો એ કેટલા સમય બાદ પેલી જગ્યાએ હશે તો એ તમે નોટ કરી શકો બરોબર તો એ કહે કે ચોક્કસ સમયે પદાર્થનું સ્થાન અને વેગ જો જાણતા હોય તો એનું આગળનું સ્થાન અને વેગ છે એ આપણે જાણી શકીએ બરોબર તો આ રીતના એમણે છે એ અનિશ્ચિતતાનું મહત્વ જે છે એ આપણને દર્શાવે ત્યાર પછી ચોથો મુદ્દો જે છે એ આપણે જોઈએ આ સિદ્ધાંત જે છે સ્થૂળદર્શીય વસ્તુઓ માટે બનેલો નથી સૂક્ષ્મદર્શીય વસ્તુઓ માટે છે બનેલો આપણે એનું સૂત્ર પ્રમાણે છે આપણે ગણતરી કરશું આ સિદ્ધાંત સૂક્ષ્મદર્શીય વસ્તુઓ માટે લાગુ પડે છે સૂક્ષ્મદર્શી વસ્તુઓ માટે લાગુ છે કરી શકીએ એના માટે આપણે એક એક્ઝામ્પલ આપી દીધું છે 1 મિલીગ્રામ માની લો કે 1 મિલીગ્રામ દળ ધરાવતી વસ્તુ ને આપણે આ સિદ્ધાંત છે લાગુ કરવો છે 1 mm વસ્તુ 1 mm દળ છે ધરાવતા આપણે ડેલ્ટા V ઇન્ટુ ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ H અપોન 4 પાઈ આપણે કેટલા માટે લીધું છે 1 મિલીગ્રામ દળ ધરાવતી વસ્તુ માટે છે એ લીધું છે તો H ની વેલ્યુ તો તમને ધ્યાનમાં છે 6.624 ગુણ્યા 10 ની માઇનસ 34 ના બરોબર 4.14 ગુણ્યા 1 એમ કેટલું આવ્યું છે આપણને અહીંયા 1 છે છે બરોબર તો એની વેલ્યુ જે છે એ આપણને મેં આપી છે 10 ની માઇનસ 8 આ વેલ્યુ છે આપણને કેટલી મળે 10 ની માઇનસ 28 કા સોરી માઇનસ 28 કા એમએસ જેટલી છે એ વેલ્યુ છે આપણને મળે આ 1 એમએમ 1 એમએમ દળ ધરાવતી વસ્તુઓ માટે છે તો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી અને ડેલ્ટા એક્સ નું મૂલ્ય જે છે એ તો આમાં ડેલ્ટા વી અને ડેલ્ટા એક્સ આનું મૂલ્ય કેટલું છે નાનું છે જેથી અતિ સૂક્ષ્મ છે જેથી તે છે નગણ્ય છે બરોબર હવે ઇલેક્ટ્રોન માટે છે આપણે આ સેમ કોન્સેપ્ટ છે એપ્લાય કરીશું ઇલેક્ટ્રોન લખેલું 10 ની માઇનસ 31 કાત છે લખેલી છે બરોબર
m जैसे इलेक्ट्रॉन को दल में 10 ની માઈનસ 31 ના કિલોગ્રામ માં છે લખેલું છે તો આ સાદુરૂપ મળતા આપણને 10 ની માઈનસ 4 મીટર સેકન્ડ યુનિટ છે પહેલામાં 10 ની માઈનસ 28 ઘાત જે દૂરીમાં 10 ની માઈનસ 4 ઘાત મીટર સ્ક્વેર સેકન્ડ જેટલું છે આપણને મળે તો કોઈ ઇલેક્ટ્રોન નું જો ચોક્કસ સ્થાન નક્કી કરવું કોઈ ઇલેક્ટ્રોન નું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે એમાં જે અનિશ્ચિતતા છે એ 10 ની માઈનસ 8 ઘાત છે ઠીક છે 10 ની માઈનસ 8 ઘાત છે બરોબર તો સ્થૂળદર્શીય વસ્તુ છે એના માટે આ કોન્સેપ્ટ એપ્લાય કરી શકતા નથી સૂક્ષ્મદર્શીય વસ્તુઓ જે છે સૂક્ષ્મ લેવલમાંથી જે છે ઇલેક્ટ્રોન જે છે એના માટે છે એપ્લાય કરી શકે તેમની અનિશ્ચિતતા માટે 10 ની માઈનસ 8 ઘાત જે છે એ મહત્વ છે એનું રહેલું છે તો 10 ની ટુ માઈનસ 4 ઇન્ટુ 10 ની ટુ માઈનસ 8 તો એ જે વેલ્યુ જે છે આપણને પોઝિટિવ છે તો આ રીતના અનિશ્ચિતતા સિદ્ધાંત જે છે ડેલ્ટા વી અને ડેલ્ટા એક્સ જે રહેલો છે એ આપણે ફક્ત ને ફક્ત સૂક્ષ્મદર્શીય વસ્તુ માટે જ એપ્લાય કરી શકીએ છીએ એ સિવાય સ્થૂળદર્શીય વસ્તુ માટે એપ્લાય કરો પણ એની વેલ્યુ જે છે એ કેવી આવશે તો કે એકદમ છે લોઅર લેવલમાં છે આવશે એની સામે ઇલેક્ટ્રોન પણ તમે જોયું કે ઇલેક્ટ્રોનની વેલ્યુ છે કેટલી બધી નીચે આવે છે બરાબર તો આ જે છે અનિશ્ચિતતા નિયમ તો આ સિદ્ધાંત અમુક સૂક્ષ્મદર્શક વસ્તુઓ માટે જ છે એપ્લાય કરી શકીએ છીએ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે એ આપણને ઇલેક્ટ્રોન ક્યાં ઝોનમાં હશે સ્પેસિફિક ઝોનમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ તમે બાઇક લઈને જતા હોય જંગલવાળો વિસ્તાર હોય તો એ જે છે એ તમને સજેસ્ટ કરે કે ભાઈ આટલા ઝોનમાંથી પશુ પક્ષી પશુ જંગલી પશુઓ જે છે એ જાય છે તો ઇલેક્ટ્રોનનું ચોક્કસ સમય સ્થાન અને દળ નક્કી કરીએ તો એ આટલા ઝોનમાં આટલા સમયે હશે એ આપણે અનિશ્ચિતતાના હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે છે આપણે નોંધી શકીએ ઓકે નેક્સ્ટ ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચર છે ઓકે ધન્યવાદ